એટલે પછી તમે એમ કહો ઉતારી લે, નહી ઉતારતો કે છે, ફરી ફરે છે, તમે એમ જણાવો પુનરાવર્તન કેમ કરાવે છે? ના, હજુ એ પ્રક્રિયા પૂર્ણતાને પામી નથી, પુનરાવર્તન થતું નથી, એની પર પ્રક્રિયા ચાલી રહી છે. પૂર્ણતાને પામે ત્યારે છૂટે છે. એટલે આ સંસારમાં સંસાર પોતે પ્રવાહ રૂપે છે. કેવા રૂપે છે? પ્રવાહ રૂપે. એટલે સંસરણ નિરંતર પરિવર્તન જ પામ્યા કરે, પ્રવાહ રૂપે છે. ફ્લક્સ, હે, ફ્લક્સ જેને કહે છે, પ્રવાહ. પ્રવાહ ને ફ્લક્સ કહે છે અંગ્રેજીમાં. અંગ્રેજી શું? ફ્લક્સ, 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 વેધારા, પ્રવાહ, ફ્લક્સ, સંસરણ. જે રીતે એક મોટું લશ્કર હોય 5 લાખ માણસોનું, તે અહીંથી પસાર થાય, તે એક નિયમ બધો હોય ને કે ભાઈ 10-10 એટ અ ટાઈમ 10 કે 5 એવું નિયમ હોય ને, લાખનું સેટ એ હોય તો આપણે એને જોઈ શકીએ છું કે પસાર થતું આપણે દેખાય કરે. તો એવી રીતે આ છે, જગત પસાર થઈ રહ્યું છે, પ્રવાહ રૂપે છે જગત. અને તેથી દરેકનું ક્ષેત્ર જુદું હોય. કેવું હોય? જુદું હોય. તમારા ક્ષેત્રમાં બીજા ના હોય ને? તમે જે ક્ષેત્ર બતાવો છો બીજા ના હોય ને? કોઈ કહે છે તમારે પાછળ કાળ ના હોય તો તમારા ક્ષેત્રમાં આવે છે, કાળ બદલાયેલો હોય છે, ટાઈમ બદલાયેલો. આપણે સમજ નહીં. પ્રવાહ રૂપે તમે 11મા મહિલ માં આવ્યા હોય, લશ્કર તો ચાલે, પ્રવાસ 11મા મહિલા આવે ને આવે, તે વખતે જે સંસ્કાર તમારા પડે, કારણ કે તે તમને 13મા મહિલમાં આવો આજુબાજુ બધા સર્કલ વાળા લોન્સ દેતા હોય, એનાથી લેવી તો નહીં લેવાતી, એની કારણ કે શ્રદ્ધા બેઠી ગઈ હતી 11મા મહિલમાં. એટલે આ પ્રવર્તન આવ્યું છે એનું, શ્રદ્ધા થી અવતારમાં પ્રવર્તન અત્યારે આવ્યું. પ્રવર્તન તે લેવ્યું હોય તો ના લેવાય, જો તે પહેલો ઘણા કાળ સુધી એને લેવી જ નથી. અમે બોલતો હતો કે ના ભાઈ, આપણે જોઈતી નથી અને એ વાત એ જ ખોટી છે. પણ પછી એની વાઈફે 10-15 વર્ષ સુધી ટકોર ટકોર કર્યો, તમારા ભાઈમંદો બધા મોટા મોટા બંગલા બાંધ્યા અને તમે જ આવા રહ્યા એમ કે, એટલે એનું ભાઈ શ્રદ્ધા લગી ગઈ. શું થયું? શ્રદ્ધા લગી કે આ ખોટું છે, સારું લેવું જ જોઈએ. શું હવે એની શ્રદ્ધા ટકી, શ્રદ્ધા ફરી, પણ પ્રવર્તન ભરતું નથી. પ્રવર્તન કેવું છે? લેવાય નહીં, લેવું છે. ઘેરથી નક્કી કરી ગયો ભાઈ કે આજ દઈશ, તો પછી મનમાં એમ થાય છે હું નબળો છું, મૂળ અક્ષર માં નબળો નથી, મૂળખ નથી, તારી નબળે નથી. આ તારી શ્રદ્ધા વાસ્તી તેનું શ્રદ્ધા ફળ આવ્યું છે. શું છે? અને આ શ્રદ્ધા તારી બદલાઈ છે અત્યારે. તમને સમજાય છે આ વાત? હું શું કહેવા માંગુ છું, 11મા મહિનામાં આવી શ્રદ્ધા બેઠી હોય, 12મા મહિનામાં નવી જાત ઉત્પન્ન થયું હોય, તેનું આ મનનું ઘર્ષણ છે. મનનું સંઘર્ષણ આ એનું છે બધું. અને મનનું સંઘર્ષણ એ સંસારમાં દુઃખ છે. એ અમે તો જાણી જઈએ કે 11મા મહિનો હકીકત આવી છે. જ્ઞાન 12મા મહિલ નું દેખાડે છે. જે જ્ઞાન છે તે 12મા મહિલ નું દેખાડે છે. કે કોન્ફ્લિક્ટ કેવી રીતે થાય છે? આ ઘર્ષણ ઉભું થાય છે. કોઈ કે છે આવી સરસ સ્ત્રી છે છતાં કેમ ઘર્ષણ છે? અત્યારના જ્ઞાન ના હિસાબે સરસ છે આ સ્ત્રી, પણ એને જે મનમાં એ કર્યું છે 11મા મનમાં જેવી શ્રદ્ધા બેહેલ છે એ આવ્યું છે અત્યારે. હવે આ ઘર્ષણતા અટકાવવા માટે જ્ઞાનીઓના જ્ઞાન સિવાય કોઈ ઘર્ષણતા અટકે નહીં, એના સંસાર તો આવો જ થાય છે. પણ એનું રૂટ કોઝ બતાવું છું, આનું રૂટ કોઝ શું છે એ આપણે સમજાયું. કારણ કે આ પ્રવાહ રૂપે છે,
તમે કરતા નથી, પ્રવાહ જ કર્યા કરે છે. શું કરે છે? પ્રવાહ. આ પ્રવાહ ના નિયમો તમને કરતા પદ મળાવે છે. અને કરતા પદ નું ભાન એ તમારું ઇગોઇઝમ છે. જેવી સુગંધી રોકવાના આવે ને આજના જમાના વ્યવહાર માં એ જ સુગંધી. અહી વ્યવહાર ની વાત છે જ નહીં ને આપડે, અહીં વ્યવહાર ની વાત ના આવે. અહીં તો વ્યવહાર અને નિશ્ચય બે હોય, પણ આ વ્યવહાર સંસાર વ્યવહાર નું કારણ નથી. આ સંસાર વ્યવહારમાં તમારે કર્યું નહીં, બધું એને જરૂર છે. આપણે સમજમાં આવ્યું આપે પ્રવાહ અનાદિથી કરાયાથી પ્રવાહ ભાઈ આપ કર્યો છે. બેનના પ્રશ્નો છે. પ્રશ્ન છે, શું શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે? તો તે કેવી રીતે? એવું છે ને, શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે તો તે કેવી રીતે એમ પૂછે છે. શ્રદ્ધાથી જીવન માનવી જીવનમાં ટકી શકે છે એ કેવી રીતે એવું બેન પૂછે છે. તો આપણને એક સ્ટીમરમાં બેઠા અને પછી કોકે મનમાં એમ વહેમ પડ્યો કે આ સ્ટીમર ડૂબે એવી છે, તો આપણે ઉતરી પડીએ. અને શ્રદ્ધા બે તો ટકીએ કે ના ટકીએ? શ્રદ્ધા બે બેહો બહેરો કે ના બહેરો? શું કહે છે? કેમ લાગે છે? તરત જ ખબર પડે શ્રદ્ધા ના બે ઉઠી જાય મળે. શું આ જગત આખું બિલીફ ના આધારે ચાલી રહ્યું છે. જ્ઞાન ના આધારે કોઈ માણસ ચાલતો નથી, બિલીફ ના આધારે જ ચાલે છે. પણ જગતમાં દુઃખ કેમ છે? બિલીફો રોંગ બિલીફો મળી છે. ને કે જો રાઈટ બિલીફ હોત તો જગતમાં દુઃખ હોત જ નહીં. કેમ સમજમાં આવ્યું? શ્રદ્ધા બિલીફ જ છે તમને. અને જગત આખું જીવ માત્ર બિલીફ, મનુષ્ય માત્ર બિલીફ ઉપર છે. બીજા જીવનો તો કઈ, બીજા જીવો તો આશ્રિત છે. શું છે? મનુષ્ય સિવાય ઇતર જે જીવો છે, દેવ લોકો દેવ લોકો બધા જીવો બીવો બધું આશ્રિત છે. એક મનુષ્ય એકલા જ નિરાશ્રિત છે. મનુષ્યો નિરાશ્રિત છે કેવી રીતે? દેવો પણ આશ્રિત છે કેવી રીતે? અને મનુષ્યો નિરાશ્રિત છે કેવી રીતે? મનુષ્યો એકલા નિરાશ્રિત છે. નિરાશ્રિત હંમેશા મનુષ્ય સિવાય કોઈ જીવ હું કરતા છું એવું ભાન ધરાવતો નથી. મનુષ્ય સિવાય કોઈ પણ જીવ, દેવ કોઈ પણ, હું કરતા છું એવું ભાન ધરાવતા નથી. અને આ એકલા જ મનુષ્ય એકલા જ એવા છે કે હું કરતા છું એવું ભાન ધરાવે છે. અને જ્યાં કરતા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે ભગવાનની. કે ભાઈ તું કરી લો છું, તમે તું છૂટો ને હું છૂટો. શું કહે છે? તું કરી લઉં છું એટલે તું છૂટો ને હું છૂટો. પછી ભગવાન ને લેવા દેવા શું તમારે? એટલે પછી પાછા કંટાળો છો પછી પાછો. એટલે પછી મહાવીર ભગવાન ની મૂર્તિ માથા ફોડો છો. ભગવાન કઈ આશ્રિત પણ કોઈ બાબો આશ્રિત ના તરીકે સ્વીકારે. કરતા પણ આની રોંગ બિલીફ છૂટશે તો તમે આશ્રિત શું સર્વસ્વ છો. શું કહ્યું? મનુષ્યની તો રોંગ બિલીફ છૂટે તો સર્વસ્વ છે. શું કહ્યું? આશ્રિત નહી સર્વસ્વ. રોંગ બિલીફ છૂટે નહી. દાદા છોડાવે ને ગેરંટી છે. છૂટવું હોય તેને છોડાવે, કઈ ના છોડવું. કારણ કે ભગવાન ને ક્યારે કાયદો છે? ભગવાન નો શું કાયદો છે? કે કોઈ પણ ને કોઈને છૂટવું હોય તેને ભગવાન ક્યારેય પણ બોધતા નથી. અને જેને બંધાવું છે એને ક્યારેય છોડતા એ નથી. જગતમાં લોકની લાગણી પૂછવા જાય કે તમારે છૂટું છે, બંધાવું છે, તો બધા કે છૂટું છે.
છૂટવું છે ને બંધાવું છે, સી રીતે સમજાય? ત્યાં કે કયા કારણો બંધાવવાનો કારણો સેવા છે કે છૂટવાનો કારણો સેવા છે? શું કહ્યું? કારણો કયા સેવન કરે છે? શું બંધાવવાનું કારણ સેવન કરે છે, છૂટવાનું કારણ? કારણ બંને જુદા હોય કે ના હોય? શું કહે સાહેબ? જુદા હોય, જુદા હોય ને કારણ. એટલે છૂટવાનો કારણ છે, ત્યાં ભગવાન એને હેલ્પ જ કર્યા કરે છે. અને બંધાવવાનો કારણ કરે છે, છોડે રાખે છે, તેને ભગવાન હેલ્પ કર્યા કરે છે. એને હેલ્પ જ કરવાનું. હેલ્પ કરે એમાં પક્ષપાત ખરો ભગવાન નો? હેલ્પ કરે એમાં ભગવાન નો પક્ષપાત ખરો? નિષ્પક્ષપાત બિલકુલ નહીં. હેલ્પ કરવા જેટલો ખરો, મદદ કરવા જેટલો ખરો? મદદ એ પોતે કરતા નથી, આ કુદરતી રચના એને હેલ્પ જ કર્યા કરે છે. શું કરે છે? એટલે સાયન્ટિફિક સર્કમસ્ટેન્સીસ. હા, સાયન્ટિફિક સર્કમસ્ટેન્સીસ એવિડન્સ. એને હેલ્પ જ કર્યા કરે, કારણ કે સ્વતંત્ર છે, જીવ માત્ર સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે કુદરત હેલ્પ જ હોય. એ કે મારે ચોરી કરી છે તો હેલ્પ કરો તો સદ્ર પંદ્ર બધા હાજર એ અંધારું નાખે ને ત્યાર બાજુ. અને જય સચરાવ બેન કે છે કે ઘણી એ વાત, ઘણી વાર અમે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ પણ એમાં અમને મુશ્કેલી જ આવે છે. એમાં વિશ્વાસ માં મુશ્કેલી, વિશ્વાસ માં મુશ્કેલી આવે, શ્રદ્ધા માં મુશ્કેલી ના મુશ્કેલી આવે. મારે એવું થયું છે ના ભાઈ, વિશ્વાસ માં મુશ્કેલી આવે, શ્રદ્ધામાં મુશ્કેલી ના આવે. શ્રદ્ધા અને વિશ્વાસ બે જુદી વસ્તુ છે. શ્રદ્ધા બિલીફ ના આધીન છે, બિલીફ ના આધીન છે. અને વિશ્વાસ, વિશ્વાસ આપવો એ વિશ્વાસઘાત પણ થઈ શકે. આ પ્રિન્સિપલ સાહેબ પૂછે છે કે કરતાપણાનો ભાવ મનુષ્યમાં ભગવાને શા માટે મૂક્યો? કરતાપણાનો ભાવ મનુષ્યમાં ભગવાને શા માટે મૂક્યો? કરતાપણાનો ભાવ એ કહું આપને, ભગવાને મૂક્યો હોય તો તમને હરકત દેવું છે, કારણ કે જે મુગનાર હોય એ ભોગવે. આ ચોર લોકો નહીં કેતા, હવે ચોરને ચોર કહીએ કે ચોરી શા માટે કરો છો? મને ભગવાન ને પ્રેરણા કરે. અરે મારે ભગવાન પ્રેરણા કરે તો તને વાંધો જ શું છે? તે તું જવાબદાર જ નથી, પ્રેરક જવાબદાર છે. શું કહ્યું? તેમ ભગવાને જો તમને કરતા બધા એ જવાબદાર, ઇઝ રિસ્પોન્સિબલ. શું કહ્યું? માટે ભગવાન આમાં કશું કહ્યું નથી. ભગવાનની રૂપરેખા થોડી બતાવી દઉં તમને. બતાવું? આ જગતમાં ભગવાન તમારા માથેલા ભગવાન ક્યાં રહે છે એવું તમે શું કહો છો? તમે ભગવાન ક્યાં રહે છે એવું શું જાણો? જે જાણતા તું કરે એ નક્કી નથી થયું. હા, એ કેટલાક લોકો છે ઉપર રહે છે. પાણીના સાયન્ટિસ્ટે મને કહે છે કે એ તો ઉપર રહે છે. મને કહે તમારું શું મત છે એ પર રહે છે એમાં? તારે મારે કેવું પડશે, ઉપર તો આકાશ છે ખાલી, કોઈ જગ્યાએ રહેતો નથી. જ્યાં ભગવાન રહે છે ત્યાં. એ લોકો કહે છે સાચું એડ્રેસ આપણી પાસે છે? મારી પાસે છે, તમારે જોઈએ છે? કારણ કે સાચું ભગવાનનું એડ્રેસ આપો. તારે મારે કેવું પડે, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એ જગ્યા સિવાય બીજી જગ્યાએ ગોડ છે જ નહીં. અને તે એવરી ઇન એવરી ક્રિએચર, નોટ ઇન એવરી ક્રિએશન. શું મેં કહ્યું? એમનું એવું કેવું છે કે આપણે જે જડ ચેતન કહીએ છીએ એ પણ કે છે કે રિલેટિવ છે. કારણ કે આપણે અને તમે જડ કહ્યું તો એને સાયન્ટિસ્ટો ચેતન કે છે, આમાં છે એવું કે છે. આપણે ન દેખાય આમાં ન દેખાય. આ જગત ની ભાષામાં જેને ચેતન ગણવામાં આવે છે એ ચેતન છે જ નહીં. દાદા, તમારી વાણી જે છે, તમારી આપત વાણી છે, વાણી છે એ વાણી, એને અમે સર્જન ગણીએ એટલે વાંચતા હોઈએ, તો એ સર્જનમાં ચૈતન્ય જેટલા પ્રમાણમાં હોય એ અક્ષરમાં એટલા પ્રમાણમાં, આ ક્રિએશનમાં એટલા પ્રમાણમાં ચેતન ખરું કે નહીં? હા, એ તો એને એને ચેતનનો સ્પર્શ થયેલો, ચેતનના સ્પર્શના ગુણો છે એને. તો પણ બીજી રીતે ચેતન આને કહેવાય છે તે તમને બતાવું. ખરી રીતે, ખરી રીતે આપણા હિન્દુ ધર્મના ઋષિઓએ જે માન્ય કર્યું છે એમાં ચેતન, એ હું આપને બતાવું કઈ રીતે. કારણ કે આ જે માલકીનું છે તે જો તમે નાશ કરો
તો દોષ બેસશે, તમને પાપ લાગશે. શું પાપ લાગે? ભાઈ જળને માર્યું તો સગના એનો ધણી છે, તેની માલકી ધરાવે છે. શું છે? એટલું ચેતન છે, ધણી માલકી ધરાવે છે, એટલું એમાં ચેતન છે. અને જે કોઈ ચીજ માલકી ધરાવતું ના હોય તો તમે એને બહાર નીકળી શકો. શું એટલું આપણા ઋષિ મુનિએ એક્સેપ્ટ કરેલું છે? જો